तो अमदावाद थिएटर जती लग्ननी जानमा वर्राजानी कार ने अकस्मात नड्यो हतो। अहींया सलाल पासे अन्य कारे वर्राजानी कार ने टक्कर मारी हती अने जेथी कार मां सवार तमाम जानैयाओने गंभीर इजा पहोंची छे। घायलोने सारवार अर्थे खसेडवामां आव्या छे। गाड़ी काटमाळमां फेरवाई गई छे तो वर्राजाने पण इजा पहोंची छे। आ समग्र घटना सीसीटीवी मां कैद थई छे। तो सलाल पासे अजाणी कारे टक्कर मारी हती अने कार पण पलटी हती। कार मां सवार लोकोने इजा पहोंची छे। वर्राजानी कार ने गंभीर अकस्मात नड्यो छे। ज्यारे जानैयानी कार पलटी मारी हती तेने लई तमाम लोकोने इजा पहोंची छे। तमाम लोकोने हॉस्पिटल सारवार अर्थे खसेडवामां आव्या छे। ज्यारे अकस्मातने पगले गाड़ी काटमाळमां फेरवाई गई छे तो वर्राजाने पण इजा पहोंची छे अने आ समग्र घटना सीसीटीवीमां कैद थई छे। सीसीटीवी दृश्यो पण सामे आव्या छे जेमां जोई શકાય છે કે ગાડીને પાછળથી ટક્કર વાગતા ગાડી પલટી મારે છે અને તે ડિવાઇડર સાથે પણ અથડાઈ જાય છે અને જ્યારે આમાં બેઠેલા તમામ લોકોને ઈજા પહોંચે છે। વરરાજાને પણ ઈજા પહોંચી છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। મહીસાગરના બાલાસિનોરમાં અતિ ગમકવાર અકસ્માત સર્જાયો છે જ્યારે લગ્નના વરઘોડા પર કાર ફરી વળી હતી અને 26 લોકોને ઈજા પહોંચી છે। કાર ચાલકે 26 લોકોને અડફેટે લીધા છે। 2 લોકોના મૃત્યુ થયા છે। અકસ્માતમાં વરઘોડામાં રહેલા મહિલાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયું। સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બાલાસિનોરના પરિવારમાં ફેરવાઈ ઉઠશે માતમ। સેવાલિયા તરફ જવાનો જે રોડ છે એ તરફથી વરઘોડો પોતાના ઘર તરફ જતો હતો ત્યારે એક સ્વિફ્ટ ગાડી દ્વારા સેવાલિયા તરફથી જે બાલાસિનોર આવતી હતી એણે અકસ્માત કરેલો છે। એમાં આશરે 25-1 જણાને ઈજા થયેલી છે અને 1 જણનું મૃત્યુ થયેલું છે। આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે વાહન ચાલક છે એને પણ ઈજા થયેલી તો એને પણ સારવાર માટે મોકલી આપેલો છે। એમાં ઈજા પામેલા જે ઈસમો આજે અહીંયા બાલાસિનોર હોસ્પિટલમાં દાખલ હતા એમની આજે વિઝિટ કરવામાં આવેલી અને એમની પરિસ્થિતિ અને ગુનાઓ કઈ રીતે બન્યો એ અંગેની માહિતી મેળવવામાં આવેલી હતી। સ્પીડમાં વધારે કાર આવી અને અમારા વરઘોડામાં જે લોકો હતા એમને જેને તથડાઈ તેમાં 25-30 લોકોને ઈજા થઈ છે અને જે કારમાં જે ડ્રાઈવરને બધા જે બેઠેલા હતા તે પીધેલી હાલતમાં હોવાથી અમે તેમને પકડીને પોલીસને હવાલે કરેલ છે। સોની પીડમાં સોની 120 પીડમાં આવેલી બધાએ પીધેલો હતો। 3-4 જણાઓએ પીધેલો હતો અને અમારે ઘરે વરઘોડો જતો હતો ઘરે જતા અને હરી ગયેલો અંધાર અને પબ્લિક જ અમારું બહાર રહેલું અને ડાયરેક્ટ ગાડી અમારી બધા ઘુસાઈ અને બધાને અમને પબ્લિકના બધાને ખોલીને બહાર જતા હતા અમે બહાર નીકળી ગયા। વરઘોડો પૂર્ણ થયા બાદ અમે પોતાના ઘરે જતા હતા જે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે જે વખતે સામે શિવાલિયા તરફથી કાર એક 4 જણા પીધેલી હાલતમાં આવેલા હતા અને એ કાર સીધી જ અમારા વરઘોડાને એકદમ ઝડપમાં લઈ લીધી અને અમારા 25-30 જણાને ઈજા થઈ છે। તો લગ્ન પ્રસંગમાં ગંભીર અકસ્માતની આજે 2 ઘટનાઓ બની છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં વરરાજાની કારને અકસ્માત નડતા જ કાર પલટી ખાઈ ગઈ હતી અને લગ્ન પ્રસંગમાં અકસ્માતની બીજી ઘટના મહીસાગરમાં બની છે કે જ્યાં વરઘોડા પર કાર ફરી વળી હતી। અમદાવાદથી ઈડર જઈ રહેલી લગ્નની જાનમાં વરરાજાની કારને અન્ય કાર ચાલકે ભારે ટક્કર મારી હતી જ્યારે અકસ્માતની આ ઘટનામાં જાનૈયાઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ મહીસાગરનું વાત કરીએ તો સાગરના બાલાસિનોરમાં પણ ગમકવાર અકસ્માત સર્જાયો જ્યાં લગ્નના વરઘોડા પર કાર ફરી વળતા 26 લોકોને ઈજા પહોંચી છે અને 2 મહિલાનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સમાચારમાં આગળ સુરતની વાત કરીએ તો સુરતના શેખપુર વિસ્તારમાં હરિદર્શન સોસાયટીના રહીશોના પગ તળેથી જમીન ખસી ગઈ। 2009માં બંધાયેલી સોસાયટીની અચાનક જ હરાજીની નોટિસ આવતા રહીશો આશ્ચર્યમાં પડી ગયા। સ્થાનિકોને 13 વર્ષે ખબર પડી કે જમીન પર લોન લીધેલી છે અને જેનું 23 કરોડ જેટલું લેવું બાકી છે જેથી 4 માર્ચે તેની સાગમટે હરાજી કરવામાં આવશે। આ સોસાયટીમાં 1450 રો હાઉસ છે
અને સ્થાનિકો મોટી સંખ્યામાં બિલ્ડરની ઓફિસ પહોંચ્યા હતા। તો હરિદર્શન સોસાયટીના રહીશો પર હાલ અત્યારે આફત આવી છે, કારણ કે 1450 મકાનોના રહીશો હાલ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। લોકોએ બિલ્ડરની ઓફિસ પર ધામા નાખ્યા છે।